हिम्मतनगर शहેરના જલારામ નજીક આવેલ કોમ્પ્લેક્સ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। હિંમતનગરના ડીમાઈ રોડ પર આવેલી જલારામ મંદિર પાસે સહજાનંદ કોમ્પ્લેક્સની બાજુમાં ગંદકી જોવા મળી હતી। છેલ્લા 2 મહિનાથી સમસ્યા રહી છે। સ્થાનિક લોકો દ્વારા સરપંચ અને તલાટીની લેખિતમાં અરજી કરવામાં આવી છે અને પંચાયતના સત્તાધીશો જોવા માટે આવ્યા નથી। સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળે તેવી ચિંતા સતાવી રહી છે। સુરેશ સ્ટોરી સાથે અંજના ડામો, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ગાંધીનગર કમલમ ખાતે 2000થી વધુ સમર્થકો સાથે 11 વાગે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો। ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ઘણા સમયથી કોંગ્રેસની નારાજગી જોવા મળી હતી અને કેટલાક કાર્યક્રમોમાં પણ તેમની ગેરહાજરી રહી હતી અને ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી, જેને લઈને અશ્વિન કોટવાલે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે અને તેમના હાથે 2000થી સમર્થકો ભાજપમાં જોડાશે। ગઈકાલે અશ્વિન કોટવાલે તમામ હોદ્દાઓ પરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું છે। અશ્વિન કોટવાલે તેમના ઘરેથી વાસ્તે ગાજતે કમલમ ખાતે જવા નીકળ્યા હતા અને આજે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે। સુરેશ થોરી સાથે તનિષા બાપરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને રામ રામ કરીને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કમલમ ખાતે ગાંધીનગર જઈ રહ્યો છું અને ત્યાં જઈને આ દેશ માટે અને આ રાજ્ય માટે અને ખાસ કરીને હું જે સમાજમાંથી આવું છું, આદિવાસી સમાજમાંથી આવું છું, એ સમાજ માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કામ કર્યું છે એનાથી મને પ્રેરણા મળી છે અને જે મારા સમાજના કામો છે, મારા મત વિસ્તારના કામો છે અને આખા ગુજરાતની અંદર જો વધારે વધારે વસ્તી હોય અને 27 એમની રિઝર્વ સીટો છે, એના સિવાયની 13-14 જેવી સીટો છે આદિવાસી પ્રભાવ હેઠળની સીટો છે, એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો કેવી રીતના વધારે વધારે પ્રસરે એ માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યો છું। અશ્વિનભાઈ, કેટલા સમર્થકો તમારી સાથે ભાજપમાં જોડાશે? આજે મારી સાથે મારા મત વિસ્તારના તેમજ અન્ય ગુજરાતમાંથી આવતા 2000 સમર્થકો સાથે હું કમલમમાં જઈ રહ્યો છું અને કમલમમાંનો ભાજપનો ખેસ આજે હું 11 વાગે પહેરવાનો છું। અશ્વિનભાઈ, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આપે, લેટર મોકલાયો છે, પ્રદેશ પ્રમુખને મોકલાયો છે અને હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે? મેં કાલે જ ગઈકાલે જ ઘણા સમયથી રાજકારણની કોંગ્રેસમાં રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં જશે એની અટકળો ચાલતી હતી, વિધાનસભા ચાલતી હતી ત્યારથી આ અટકળો ચાલતી હતી અને જે અટકળોનો અંત લાવું છું આ વિધાનસભા પછી મેં મારા સમાજના આગેવાનો, વડીલો, મારા જે રાજકીય મિત્રો છે, મારા જે શુભેચ્છકો છે એમને સાથે મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો, એમની વાત જાણી, એમની લાગણી જાણી અને એ લાગણીને બધાને માન આપી અને બધાએ કીધું કે હવે તમારે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં ઉજ્જવલા યોજનાની ઉજવણી કરવામાં આવી હતી। હિંમતનગરના કાટવાડ ગામમાં 1 મે એટલે ગુજરાતીની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાટવાડ ગામમાં મેલડી કૃપા ગેસ એજન્સી દ્વારા ગેસ અંગે સમજૂતી આપી હતી। આ કાર્યક્રમમાં કૌશલ્ય કુંવરબા પરમાર, HPCL ઓફિસર સહિત કાટવાડ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ થોરી સાથે અંજના ડામોર, સિટી ન્યૂઝ, હિંમતનગર।
साबरकांठा जिल्लाना हिम्मतनगर तालुकामां महाकाली माताजीना नवीन मंदिर खातमुहूर्त अने शिलान्यास विधि करवामां आवी हती। तारीख 2/5/2022 ना सोमवारे श्री महाकाली माताजीना नवीन बनता मंदिरनुं खातमुहूर्त तथा शिलान्यास विधिनुं मंगल कार्य करवामां आव्युं। मुख्य यजमान पदे विनोद कुमार बनामल बनावीने तेमज सामाजिक आगेवानो राजकीय आगेवानो अने शक्तिनगरना रहीशो वगैरे हाजर रह्या हता। मंदिर नवनिर्माण माटे दाताश्रीओने आवकारवामां आवशे। પોતપોતાની યથાશક્તિ પ્રમાણે મંદિર ટ્રસ્ટના દાતા તરીકે જોડાવવાનો અવસર। વિંદેશ માંડલિયા સાથે અંજના ડામોર સિટી ન્યૂઝ હિંમતનગર।